આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત શ્રીકૃષ્ણની દ્રષ્ટિએ સ્ત્રી વિષય ઉપર વાર્તાલાપ યોજાયો હતો. બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત શ્રીકૃષ્ણની દ્રષ્ટિએ સ્ત્રી વિષય ઉપર કથાકાર નયનભાઈ જોશી દ્વારા વાર્તાલાપ યોજાયો હતો. બ્રહ્મશક્તિ પ્લોટ સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત શ્રીકૃષ્ણની દ્રષ્ટિએ સ્ત્રી એ વિષય ઉપર બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા સાંસદ રંજનબેન ભટ્ટ, મીનાબેન મહેતા પ્રમુખ, કીર્તિબેન, ગાયત્રીબેન વ્યાસ કોર્પોરેટર, રણછોડભાઈ રાઠવા, આશીષભાઈ જોશી, મહાવીરભાઈ અને ઇફ્ફોના ડાયરેક્ટર નયનાબેન, દીપેશભાઈ શાહ, વૈષ્ણવ સમાજના આગેવાનો રાજેન્દ્ર જે શાહ, વિજયભાઈ શાહ શંભુ વગેરેની ઉપસ્થિતિમાં શ્રીકૃષ્ણની દ્રષ્ટિએ સ્ત્રીએ વિષય ઉપર પરમહિત ધામ આધ્યાત્મિક સંકુલ ચાંદોદવાળા શાસ્ત્રીજી નયનભાઈ જોશી દ્વારા વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પ્રભુ શ્રીકૃષ્ણ એટલે શુદ્ધ પ્રેમનું પ્રતીક, કૃષ્ણ એટલે નિસ્વાર્થ નિરંતર પ્રેમનો ધોધ, વાસળી એટલે પ્રેમ, માખણ ચોરી એટલે સ્ત્રીઓના મનની ચોરી, ગોપી એટલે ભાવ છે, અન્યના ભાવ એટલે ગોપી, સ્ત્રી એટલે શુભ લક્ષ્મી, સ્નેહ સરળતા સહનશીલતા શક્તિ સમર્પણ શરમ સંતુલન સહેલી સર્જનાર શરણાગતિ અને સ્તંભ આ સ્ત્રીના મુખ્ય ગુણો છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.